चैप्टर नंबर 3 की शुरुआत करवा जा रहे हैं मानव विकास नो पहला विभाग स्वाभाविक अपने प्रश्न था कि मानव विकास ना प्रकरण की अंदर शुरू हो तो के मानस પોતાના જન્મથી મૃત્યુ દરમિયાન જે પ્રક્રિયા કરે છે એમાં એનો જે વિકાસ થાય છે એને માનવ વિકાસ કહેવાય તો અહીંયા આપણે માનવ વિકાસની અંદર માનવ વિકાસની પ્રસ્તાવના લખી હોય તો શું લખી શકીએ આપણે માનવ વિકાસની પ્રસ્તાવના કે સામાન્ય રીતે આપણે વ્યક્તિનું જીવન જન્મથી શરૂ કરી મૃત્યુ સુધીનું જન્મથી એટલે કે આપણે જે તે વ્યક્તિનું જીવનની શરૂઆત ક્યારથી કરીએ છીએ કે જ્યારથી બાળકનો જન્મ થાય અને મરે ત્યાં સુધીનું એનું જીવન એમ આપણે કહીએ અને તે દરમિયાન થતા વૃદ્ધિ વિકાસ અને પરિપક્વતાને આપણે લક્ષમાં લઈએ છીએ માનવ વિકાસની અંદર આપણે શેને લક્ષમાં લઈએ કે આ દરમિયાન થયેલા વૃદ્ધિ વિકાસ અને પરિપક્વતાને લક્ષમાં કે આપણે વ્યક્તિનો માનવ વિકાસની વાત કરવી હોય તો આપણે વ્યક્તિને કયા માનવ વિકાસને ગણીએ છીએ તો કે જ્યારે એ જન્મને અને મૃત્યુ થાય એ સમય દરમિયાન એ જે વૃદ્ધિ વિકાસ અને પરિપક્વતા લાવે છે એને જ આપણે માનવ વિકાસ તરીકે લક્ષમાં લઈએ પરંતુ વ્યક્તિનો જન્મ જે છે ને સ્વાભાવિક આપણે કહીએ કે જે વ્યક્તિનો જન્મ જે છે એ જન્મ એ જેનો વૃદ્ધિ વિકાસ અને પરિપક્વતાનું પરિણામ છે જન્મ શું છે પરંતુ આપણે એવું તબક્કાની વાત કરીએ કે માણસનું જીવન ક્યાંથી શરૂ થાય જન્મથી માંડીને મૃત્યુ દરમિયાન આ દરમિયાન શું કરે વૃદ્ધિ વિકાસ અને પરિપક્વતા એટલે આપણે એમ કહીએ કે જન્મ એનો તબક્કો હોય પણ જન્મ એ શું છે જન્મ એનો વૃદ્ધિ વિકાસ અને પરિપક્વતાનું પરિણામ છે કે જ્યારે બાળક ગર્ભરૂપે રહે છે પછી એનો જન્મ કેવી રીતે થાય તો કે વૃદ્ધિ વિકાસ અને પરિપક્વતા જ્યારે સંપૂર્ણ વૃદ્ધિ થઈ જાય વિકાસ થઈ જાય અને પરિપક્વ થઈ જાય પછી માતાના ઉદરમાંથી એ જન્મ રૂપે બહાર નીકળે છે એટલે જન્મ એ શું છે એક પ્રકારનું પરિણામ છે જેનું વૃદ્ધિ વિકાસ અને પરિપક્વતાનું પરિણામ છે હવે વ્યક્તિ જીવનની શરૂઆત એટલે આપણે સ્વાભાવિક એવું કહી શકીએ કે વ્યક્તિના જીવનની શરૂઆત
क्या थी कही सका है? हाँ, गर्भाधान थी। क्या थी कही सका है? गर्भा अवस्था थी। गर्भावस्था जे छे ई व्यक्तिना जीवननी शुरुआत छे, एटले गर्भावस्था। गर्भावस्थानो गाळो छे ज्ञानो કહી શકાય, તો ગર્ભાધાન થી શરૂ કરી જન્મ સુધીની એક અવસ્થા ગર્ભાવસ્થા આપણે કોને કહેવાય? કોને ગર્ભાવસ્થા કહે છે? गर्भाधान थी जन्म सुधीनी अवस्था आ गर्भावस्था छे। शुं छे? गर्भावस्था। अने गर्भावस्था एक मानसना जीवनना विकासनी एक अवस्था छे। એટલે ગર્ભાવસ્થા આપણે કોને કહીએ? જો જન્મ ઈ અવસ્થા નથી, પણ જન્મ ઈ શું છે? તો કે વૃદ્ધિ વિકાસ અને પરિપક્વતાનું પરિણામ છે। એટલે માણસની શું મતલબ અવસ્થા કઈ કહેવાય? ગર્ભાવસ્થા। તો ગર્ભાવસ્થાનો ગાળો કયો છે? તો કે ગર્ભાધાનથી શરૂ કરી જન્મ સુધીની જે અવસ્થા છે એને ગર્ભાધાન કહી શકાય। અને વૃદ્ધિ વિકાસમાં એટલેનું પ્રથમ સોપાન છે। તો અહીંયા એવો પણ પ્રશ્ન પૂછાય કે વૃદ્ધિ વિકાસ અને પરિપક્વતાનું પ્રથમ સોપાન કયું છે? તો વૃદ્ધિ વિકાસ અને પરિપક્વતાનું પ્રથમ સોપાન એ ગર્ભાવસ્થા કહી શકાય। એટલે ગર્ભાવસ્થા એનું પ્રથમ સોપાન છે। એટલે જે તે વ્યક્તિના વૃદ્ધિ વિકાસની પ્રક્રિયાને સમજ્યો હોય તો જન્મ પૂર્વેનો કાળ, જન્મ, શિશુ અવસ્થા, ગર્ભ, બાલ્ય અવસ્થા, તરુણાવસ્થા, પુખ્ત અવસ્થા, પૌઢ અવસ્થા, વૃદ્ધાવસ્થા એમ વિવિધ વિકાસ અવસ્થામાં વહેંચવામાં આવે છે। આ દરેક અવસ્થાને તેના આગવા લક્ષણો છે। જો તેથી વૃદ્ધિ વિકાસની પ્રક્રિયાને આપણે સમજવો હોય તો એક માનવીની વિકાસની અવસ્થાને સમજવાની, એટલે કે એ માનવીના વિકાસની અવસ્થા સમજવી હોય તો આપણે શેને શેને સમજવું જોઈએ? તો કે જન્મ પૂર્વેનો કાળ શેને સમજવું જોઈએ? જન્મ પૂર્વેનો કાળ એટલે કે જ્યાં જન્મ લે છે એ પહેલા ત્યાં માતાના ઉદરમાં હોય એ વખતનો સમય, પછી જન્મ, જન્મ અવસ્થાને સમજો, પછી જન્મ અવસ્થા પછીનો સમય બાલ્ય અવસ્થાને સમજો, પછી આવતો તરુણાવસ્થાને સમજો, બાલ્ય અવસ્થા, જન્મ, પછી શિશુ અવસ્થા આવે, શિશુ અવસ્થા, બાલ્ય અવસ્થા, શિશુ અવસ્થા પછી કઈ આવે? બાલ્ય અવસ્થા, તરુણ અવસ્થા, પુખ્ત અવસ્થા,
पौड अवस्था पौडावस्था अने लास्ट में वृद्धावस्था। आटली अवस्था ने समझो ये आपणे जरूरी छे। आ दरेक अवस्था ने आगवा लक्षणो होय छे। આ જે છે એ આપણી પ્રસ્તાવના છે। તમને એક પ્રશ્ન થાય કે જન્મ પૂર્વનો કાળ એટલે આપણે એને કેટલો સમય જન્મ પૂર્વનો કાળ કહી શકીએ, જન્મ અવસ્થાનો સમય કયો કહી શકીએ, શિશુ અવસ્થાનો સમય કયો કહી શકાય, બાલ્ય અવસ્થાનો, તરુણ અવસ્થા, પુખ્ત અવસ્થા, બોડ અવસ્થા, વૃદ્ધા અવસ્થા ના સમયને કયા વર્ષને આપણે આ સમયમાં ગણી શકીએ। તો આપણે જેમ જેમ આ પાઠની અંદર આગળ વધતા જશું એમ આ દરેક અવસ્થાનો સમયગાળો કયો કયો છે કે કેટલા વર્ષ સુધી આ અવસ્થાઓ આવે છે એને આપણે વિસ્તૃતથી ચર્ચા કરવાની છે। અને આ દરેક અવસ્થા જે છે એના અમુક ચોક્કસ લક્ષણો છે। તો આ પાઠની અંદર માનવ વિકાસની અંદર આપણે આ લક્ષણો ઉપરાંત વૃદ્ધિ વિકાસ અને પરિપક્વતાને સમજવાનું છે। એમાં સૌપ્રથમ આપણે સમજવાનું છે વૃદ્ધિને। તો સ્વાભાવિક એક પ્રશ્ન થાય કે વૃદ્ધિ એટલે શું? તો આપણે પહેલા એને સમજીએ વૃદ્ધિ એટલે શું। તમે કોને વૃદ્ધિ કહી શકો? એક માનવ વિકાસની અંદર વૃદ્ધિ કોને કહી શકે? તો કે વૃદ્ધિ આકાર કદ અને વજન જેવા શારીરિક પરિણામોનું સૂચન કરે છે। વૃદ્ધિ એ આકાર કદ અને વજનના પરિણામનું સૂચન કરે છે। કોને વૃદ્ધિ કહેવાય? કે જે બાળકના પોતાનો આકાર વધે, શરીરનું કદ વધે, શરીરના વજનની અંદર ફેરફાર થાય એટલે આપણે સમજીએ કે એ વ્યક્તિની વૃદ્ધિ થઈ છે। જો સામાન્ય રીતે તેનું ક્ષેત્રમાં પણ યોગ્ય પરિવર્તનો પૂરતું જ મર્યાદિત છે, આનું ક્ષેત્રમાં પણ શું છે કે અમુક ક્ષેત્ર પૂરતું જ મર્યાદિત છે, એટલે કે અમુક ઉંમર થતા આકાર કદ અને વજનની અંદર સ્થગિતતા આવે છે, એટલે કે વૃદ્ધિ જે છે એ અમુક ઉંમર થતા અટકી જાય છે। વૃદ્ધિ એ અમુક ઉંમર થતા અટકી જાય છે। આપણે વૃદ્ધિની વ્યાખ્યાઓ જોવાની છે। એમાંની પહેલી વ્યાખ્યા કે જે અલગ અલગ મનોવૈજ્ઞાનિકે આપેલી, વૃદ્ધિ એટલે શરીરના કદ આકાર અને બંધારણમાં થતો ફેરફાર। વૃદ્ધિ એટલે શરીરના આકાર કદ અને બંધારણમાં થતો ફેરફાર। આ વૃદ્ધિની એક મનોવૈજ્ઞાનિકે આપેલી વ્યાખ્યા છે કે વૃદ્ધિ એટલે શરીરના કદ આકાર અને બંધારણમાં થતો ફેરફાર। આવી વ્યાખ્યા ક્રો અને ક્રોએ આપી, ક્રો અને ક્રો। તમને પ્રશ્ન થાય ક્રો અને ક્રો કેમ નહીં કરી ના? તો આ બે મનોવૈજ્ઞાનિકો છે કે જેને એક વૃદ્ધિની વ્યાખ્યા આપીએ,
કે વૃદ્ધિ એટલે શરીરના આકાર કદ અને બંધારણમાં થતો ફેરફાર. તો વૃદ્ધિ આપણે કોને કહી શકીએ કે જે વ્યક્તિના શરીરની અંદર આકારની અંદર ફેરફાર થાય, એટલે કે જ્યારે જો ગર્ભથી જન્મ એટલે કે જન્મ પૂર્વેનો કાળ પછી જે બાળક જન્મ લે છે, જન્મ પછી શિશુ અવસ્થા દરમિયાન તેનો આકાર કેવો છે, બાલ્યાવસ્થા દરમિયાન તેનો આકાર કેવો છે, તરુણ અવસ્થા દરમિયાન તેના આકારની અંદર ફેરફાર થાય છે, વૃદ્ધાવસ્થાની અંદર, પૌઢ અવસ્થાની અંદર અને વૃદ્ધાવસ્થાની અંદર એના આકારની અંદર ફેરફાર થાય છે, એના કદની અંદર ફેરફાર થાય, એના શરીરના બંધારણની અંદર ફેરફાર થાય. એટલે સ્વાભાવિક આપણે વૃદ્ધિની વ્યાખ્યા આપી હોય તો કે વૃદ્ધિ એટલે શરીરના આકાર કદ અને બંધારણમાં થતો ફેરફાર. પછી ફ્રેન્ડે આપેલી વ્યાખ્યા કે વૃદ્ધિ એ શારીરિક પરિવર્તનોમાં જોઈ શકાય છે. વૃદ્ધિ એ શારીરિક પરિવર્તનોમાં જોઈ શકાય છે. તેથી વૃદ્ધિ એટલે કોષીય ગુણાકાર. વૃદ્ધિને શારીરિક ફેરફારમાં જોઈ શકાય છે. શારીરિક પરિવર્તનોમાં જોઈ શકાય છે. તેથી વૃદ્ધિ એટલે કોષીય ગુણાકાર. ફ્રેન્ડ, ફ્રેન્ડે આપેલી વૃદ્ધિની વ્યાખ્યા કે વૃદ્ધિ એટલે શારીરિક પરિવર્તનોમાં જોઈ શકાય છે. તેથી વૃદ્ધિ એટલે કોષીય ગુણાકાર એવી વૃદ્ધિની વ્યાખ્યા છે. આમ વૃદ્ધિની અહીંયા બે વ્યાખ્યાઓ છે કે વૃદ્ધિને શારીરિક પરિવર્તનોમાં જોઈ શકાય છે, તેથી વૃદ્ધિ એટલે કોષીય ગુણાકાર એવી ફ્રેન્ડ આપેલી વ્યાખ્યા છે. પછી એક ત્રીજી ઇલિઝાબેથ અર્લોકે આપેલી વ્યાખ્યા કે બાળકના જન્મથી તે પુખ્તતા પ્રાપ્ત કરે ત્યાં સુધીમાં માથામાં 2 ગણું, છાતીમાં 2.5 ગણું, પગમાં 3 ગણું, હાથમાં 4 ગણું અને પગમાં 5 ગણું વધારો થાય છે. જો વૃદ્ધિ કોને કહેવાય? એ ઇલિઝાબેથ અર્લોકના મતે એવું કહેવાય છે કે જન્મથી પુખ્તતા પ્રાપ્ત કરે ત્યાં સુધી માં જન્મથી પુખ્તતા પ્રાપ્ત કરે ત્યાં સુધી માં માથામાં 2 ગણું, છાતીમાં 2.5 ગણું, છાતીમાં 2.5 ગણું, તળમાં 3 ગણું અને પગમાં 5 ગણું વધારો થાય છે. જો વૃદ્ધિ કોને કહેવાય છે? બે મનોવૈજ્ઞાનિકે આપેલી છે કે વૃદ્ધિ એટલે
शरीर ना आकार कद अने बंधारण में थतो फेरफार फ्रेंड आपेली हती के वृद्धि ने शारीरिक परिवर्तनों में जोई शकाय तेथी वृद्धि एटले कोषीय गुणाकार तो आ वाक्य परथी एलिझाबेथ अर्बुटनुं एवुं मंतव्य छे કે જ્યાં સુધી એના જન્મથી માંડીને એની પુખ્તતા પ્રાપ્ત કરે ત્યાં સુધી વૃદ્ધિ કોને કહી શકાય જો કે જ્યાં સુધી વ્યક્તિ પુખ્તતા પ્રાપ્ત કરે ત્યાં સુધીની ઉંમરને વૃદ્ધિ કહી શકાય અને આ સમય દરમિયાન એના માથામાં બે ગણો ઉધારો થાય કે જન્મ સમયે જે બાળક છે ત્યારે એના માથાનું વજન જે હોય છે એ પુખ્તતા પ્રાપ્ત કરે ત્યાં સુધી બે ગણો વધી જાય છાતી અઢી ગણો વધારો થાય છે ધડમાં ત્રણ ગણાનો વધારો થાય છે હાથમાં ચાર ગણાનો વધારો થાય છે અને પગમાં પાંચ ગણો જેટલો વધારો થાય એટલે કે આ સમય દરમિયાન એને વૃદ્ધિ જે છે એ આટલો ફેરફાર એના જીવનની અંદર શક્ય હોય છે જો આ ફેરફાર પ્રમાણાત્મક થતો હોવાથી માણસના આકારમાં સમૃદ્ધતા અને એકરૂપતા લાગે છે કે આ પ્રકારનો ફેરફાર જે છે એ કેવો છે તો કે પ્રમાણાત્મક હોય એટલે કે ઓછીધારી માણસનું વજન જ્યારે જન્મ સમયે થોડું હોય તો ડાયરેક્ટલીનું ડબલ માથું નથી થઈ જતું કેવું હોય ગુણાત્મક પ્રમાણાત્મક હોય એટલે કે શરીરના કદના પ્રમાણમાં એનો માપન માથાનું વજન વધે શરીરના પ્રમાણમાં એના છાતીનું માપ વધે શરીર મુજબ એના ધડની અંદર માપ વધે એટલે કે ઉંમર પ્રમાણે હાથમાં એ પ્રમાણે માપ વધે જો આવું ના હોય એટલે કે પ્રમાણાત્મક વૃદ્ધિ ન થતી હોય તો મનુષ્ય વિચાર કરો કે તમે આકાર એક કેવો દેખાય જો વૃદ્ધિની અંગેના પ્રમાણ વધાય છે શારીરિક બાહ્ય અવયવને આપણે માપી શકીએ છીએ કે કોઈ પણ વ્યક્તિ જે છે એના શારીરિક બાહ્ય અવયવને માપી શકાય કે વ્યક્તિની હાઈટ વધી એને માપી શકાય એના હાથ વધ્યા એનું પ્રમાણ માપી શકાય ના પગને માપી શકાય વૃદ્ધિ પ્રમાણાત્મક થતી હોવાથી ઊંચી વ્યક્તિના હાથ ટૂંકા હોતા નથી જો વૃદ્ધિ એ પ્રમાણાત્મક હોય એટલે જે ઊંચી વ્યક્તિ હોય એના હાથ ટૂંકા નથી હોતા એવી જ રીતે એના પગ ટૂંકા નથી હોતા હાથ પગ લાંબા હોતા નથી એવી રીતે જે ટૂંકી વ્યક્તિ એના હાથ પગ લાંબા ના હોય હાથની વૃદ્ધિ નાક જેટલી થતી નથી પગની વૃદ્ધિ માથા જેટલી થતી નથી આંખ કે નાકની વૃદ્ધિ પગ જેટલી થતી હોતી નથી જો પ્રમાણાત્મક માપ છે એટલે માની લો કે જે વ્યક્તિની જેટલી હાઈટ હોય ને એ પ્રમાણે એના હાથ પગ અને માથાનો વજન વધે છે ક્યાંય કોઈ પણ વસ્તુનું વજન એક સાથે વધી જતું નથી એટલે વૃદ્ધિ એ પ્રમાણાત્મક છે આમ જોઈએ તો વૃદ્ધિ વિકાસ અને પરિપક્વતા જો અંતઃસ્ત્રાવી ગ્રંથિના અનિયમિત સ્ત્રાવને કારણે વિકાસમાં અવરોધ જે છે તેને લીધે શરીરની ઊંચાઈ જાડાઈ માથું નાનું મોટું વગેરે પ્રકારની વિકૃતિ આવે છે તો એક માણસની અંદર વિકૃતિ ક્યારે આવે છે તો કે કેટલીક વાર અંતઃસ્ત્રાવી ગ્રંથિ આપણે જે છે એ અંતઃસ્ત્રાવી ગ્રંથિના અનિયમિત સ્ત્રાવ અંતઃસ્ત્રાવી ગ્રંથિની અંદર અનિયમિત સ્ત્રાવ જ્યારે ઝરે ત્યારે વ્યક્તિના અવરોધ વિકાસની અંદર અવરોધ ઉપજે અને અવરોધ ઉપજે એટલે તેના શરીરની ઊંચાઈ જાડાઈ માથું નાનું મોટું હોવું વગેરે જેવી વિકૃતિઓ થાય છે આ જોઈએ તો વૃદ્ધિ વિકાસ અને પરિપક્વતા એ એકબીજા ઉપર આધારિત છે વૃદ્ધિ વિકાસ અને પરિપક્વતા એકબીજા ઉપર જો વૃદ્ધિ વિકાસ શક્ય નથી વિકાસ વગર પરિપક્વતા નથી શું કે જો વૃદ્ધિ વગર વિકાસ શક્ય નથી વિકાસ વગર પરિપક્વતા
शक्य नहीं। એટલે કે આ બધા એકબીજા ઉપર આધારિત છે, જો વૃદ્ધિ થાય તો જ વિકાસ થાય, વિકાસ થાય તો જ પરિપક્વતા થાય। આમ વૃદ્ધિ વિકાસ અને પરિપક્વતા ચક્રીય અને પરસ્પર અવલંબિત છે। આમ વૃદ્ધિ વિકાસ અને પરિપક્વતા જે હોય ચક્રીય અને પરસ્પર અવલંબિત। एक चक्री रीते चले वृद्धि विकास अने परिपक्वता, चार वस्तु एक बीजा ऊपर वृद्धि विकास अने परिपक्वता चक्रिय छे। दाखला तरीके आपे के बाळक ने बेसवानी क्रिया में प्रथम जे छे ज्यारे बेसवानी क्रिया नी अंदर बाळक प्रथम शुं करे, प्रथम गबड़ता शीखे, પછી પગે ઊંચું થતા શીખે છે, પછી બેસવાની ક્રિયા કરે છે, અને આ દરેક ક્રિયામાં વૃદ્ધિ અને વિકાસ પરિપક્વતા રહેલી છે। ઉંમર સાથે જેટલા પ્રમાણમાં વૃદ્ધિ થાય તેટલા પ્રમાણમાં વિકાસ અને પરિપક્વતા થાય છે। જો કીધું ને કે બાળકની વૃદ્ધિ વિકાસ અને પરિપક્વતા સળંગ છે, કે જ્યારે એક બાળક સૌ પ્રથમ જે છે એ ગબડતા શીખે, ગબડતા પછી બેસતા શીખે, પછી પેટેથી ઊંચું થતા શીખે, અને બેસવાની ક્રિયા આ સામાન્ય ક્રિયા છે। આમ વૃદ્ધિ વિકાસ અને પરિપક્વતા એ એક સાથે સંકળાયેલા છે। આગળ આપણે વિકાસ એટલે શું એ સમજીશું।